वर્ષ પહેલા આજે જ્યારે પડતર દિવસ છે ત્યારે આ પડતર દિવસના દિવસે અમદાવાદીઓ અલગ મિજાજમાં જોવા મળી રહ્યા છે। પડતર દિવસની લોકો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। ક્યાંક શોપિંગ મોલ તો ક્યાંક મૂવી મલ્ટીપ્લેક્સમાં પબ્લિકનો ધસારો જોવા મળ્યો હતો। દિવાળીનો તહેવાર છે ને ખાસ કરીને આજે પડતર દિવસ છે એટલે એમ કહેવાય કે આજનો દિવસ છે લોકો માટે પડતર છે। હવે આ પડતર દિવસનો દરેક વ્યક્તિ કેવી રીતે ઉપયોગ કરતો હોય છે, કારણ કે ક્યાંક કોક શોપિંગ કરવા જતું હોય છે, કોક મૂવી જોવા જતું હોય છે, કોઈ વ્યક્તિ હોય છે તો તે અલગ જગ્યાએ ક્યાંક રિસોર્ટમાં જાય છે કે પછી કોઈ અલગ જગ્યાએ જઈને પોતાનો ટાઈમ સ્પેન્ડ કરતું હોય છે। ત્યારે આપણે અત્યારે પહોંચ્યા છીએ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સિટી ગોલ્ડ સિનેમામાં, જ્યાં કેટલાક યંગસ્ટર્સ છે જે અહીંયા મૂવીની મજા માણવા આવ્યા છે। તો આપણે તેમને વાત કરીએ કે તે લોકોનું શું કહેવું છે ને આજનો પડતર દિવસ છે તેમનો ઉપયોગ તે કેવી રીતે કરવાના છે। શું નામ છે આપનું? જેતુલ। જેતુલબેન, આજનો જે દિવસ છે પડતર દિવસ છે, સવારથી શું પ્લાન કર્યો કે આજનો દિવસ કેવી રીતે સ્પેન્ડ કરીશું, નવા વર્ષની શરૂઆત કેવી રીતે થાય? પડતર દિવસ પર્ટિક્યુલરલી એક કોર્પોરેટ લોકો માટે સારો છે, કેમ કે જે આખો મંડે ટુ ફ્રાઈડે શોપ અરે કામ કરી 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 કરીને લાસ્ટ એક પડતર દિવસ એવો મળે કે એમને લાસ્ટ મોમેન્ટ શોપિંગ કરવાનો ચાન્સ મળે, જે અમે આજે કરીને આવ્યા। તો એ લાસ્ટ મોમેન્ટ શોપિંગ માટે પડતર દિવસ સારો છે કે કાલનો દિવસમાં આપણે શું કરીશું, ક્યાં જઈશું, એનો બી પ્લાનિંગ આપણે સારી રીતે કરી શકીએ। એન્ડ ફર્સ્ટ થિંગ કે આજે ફર્સ્ટ છે, જ્યારે બે સારા મૂવીઝ આજે રિલીઝ થયા છે, તો એ બી સારું છે કે નવા મૂવીઝ અમને એક્સપ્લોર કરવા મળે, વારા બેક ટુ બેક બંને મૂવીઝ બી જોવા મળે। તો યસ, આજે અમે એને એવી રીતે જ યુટિલાઇઝ કર્યું છે કે બે મૂવીઝ બી જોવા મળે પ્લસ લાસ્ટ મોમેન્ટ શોપિંગ અને યસ બેસતા વર્ષની તૈયારીઓ, જેમ કે નાસ્તા બનાવીને। આપનું શું નામ છે? હર્ષ। હર્ષ ભાઈ, આજનો દિવસ છે યંગસ્ટરમાં ખાસ કરીને જે છોકરાઓ હોય છે તો એક દિવસ પણ ઘરે રહેવાનું આવે તો બહુ જોર આવે કે સાલું આજે કંટાળો આવશે કે, અને એમાં પણ જો પરણે લાવીએ તો કે વાઈફ ચાર કામ બતાવશે। શું કહેશો આજનો દિવસ કેવી રીતે સ્પેન્ડ કર્યો? આજનો દિવસ સવારે તો વાઈફ જોડે સ્પેશિયલ હોય, મતલબ ફેસ્ટિવલ છે એટલે કે વાઈફ જોડે ફેમિલી માટે આપણે બહુ સારા દિવસો હોય છે। આપણે દિવાળી એક એવો છે જે આપણે સરખી રીતે ઉજવી શકીએ છીએ, બરાબર। તેમાં પહેલાં સવારે તો વહેલા ઉઠીને પૂજા કરીએ, પૂજા કરીને આપણે સવારમાં પહેલાં તો વાઈફને હેલ્પ કરીએ, જે રંગોળી જે એ લોકોનું પ્રિય છે એ હેલ્પ કરીને પછી આપણે થોડુંક એવું લાગે કે થોડા ફ્રેશ થઈએ, બહાર ફરવા જઈએ કેવી રીતે, તો એ રીતે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું સવારથી અત્યાર સુધી। અત્યારે હવે મૂવી જોવા આવ્યા છીએ। કોની ડિમાન્ડ હતી તમારી? હતી કે ભાભી ની? ભાભી ની હતી, એટલે ઓલવેઝ બીબીસી એમ ને? હા, બીબીસી। શું નામ છે આપનું? જય। જય ભાઈ, આજનો દિવસ પડતર દિવસ છે, કેવી રીતે ઉજવશો તમે અને કેવી રીતે પ્લાન બનાવ્યો છે? બસ કઈ નહીં, કોઈ પ્લાનિંગ નથી કર્યો ખાસ, અત્યારે ખાલી મૂવી જોવા નીકળ્યા છે, સાંજે રંગોલી એવું કરીશું, બસ બીજો કોઈ ખાસ પ્લાનિંગ નથી આજ માટે। કોઈ રેસ્ટોરન્ટમાં કઈ ડિમાન્ડ નથી આવી તમારે? રેસ્ટોરન્ટની ડિમાન્ડ આવી છે ને, અહીંયા મૂવી ડાયરેક્ટ રેસ્ટોરન્ટમાં જ જવાનું છે। તમારા માટે પડતર દિવસ નડતર દિવસ જેવો થઈ ગયો ને? ના, એવું કઈ નડતર દિવસ નહીં, પણ આરામ મળ્યો છે એમ। કેવી રીતે આરામ તમે કહી શકો, એટલે ભાભી ના ત્રાસ થી આરામ કે પછી? ના ના, ઓફિસ થી ઓફિસ થી આરામ, ઓફિસ ઓકે। શું નામ આપનું? જીનલ। જીનલબેન, જે રીતે તમારા હસબન્ડે કહ્યું કે આજનો દિવસ છે એ ક્યાંક આરામદાયક છે, કયા સંદર્ભમાં? એટલે એકચ્યુઅલી એ મંડે ટુ ફ્રાઈડે નહીં પણ મંડે ટુ સેટરડે સુધી કામ કરી શકે છે, તો આવા દિવસોમાં એમને બહુ આરામ મળી શકે છે, એટલે એમને આરામનો દિવસ છે આજે। ખાસ કરીને આજનો જે પડતર દિવસ છે, નવો વર્ષ છે, તો શું યુટિલાઇઝ કરશો આજે? આખા દિવસમાં કંઈક ખરીદી બાકી હોય કે બીજું કંઈ નવું હોય? ખાસ મૂવી જોવાનો પ્લાન કેમ બનાવ્યો? કંઈક નવા મૂવી આવે છે એટલે? હા, આજે નવું સિંઘમ રી અગેન આવ્યું છે એટલે જોવાનો શોખ હતો, એટલે આજે આવી ગયા અને આજે ફ્રી હતા આમ બી, એ થોડો સાથે બી એન્જોય કરી શકીએ એટલે આવી ગયા। ક્યાંક આજનો જે પડતર દિવસ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને ક્યાંક કોઈક મૂવી જોવા જઈ રહ્યું છે, કોઈક શોપિંગ કરવા જઈ રહ્યું છે, દરેક લોકો અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે, ત્યારે આજનો દિવસ છે તે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે યુટિલાઇઝ કરી રહ્યા છે અને પડતર દિવસને ખાસ બનાવી અને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે।